બનાસકાંઠાના ડીસામાં કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરનો આદેશ. બનાસકાંઠા જિલ્લામાં સ્વીફ્ટ અને દુકાનમાં ફરસાણાની નાશ કરવામાં આવ્યો. નગરપાલિકા બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. ડીસા પાલનપુર મીઠાઈની દુકાનો, ફરસાણાની દુકાન નાસ્તો નાશ કરવામાં આવ્યો. ડીસા નગરપાલિકાને સેનિટાઇઝ વિભાગ તથા ચીફ ઓફિસર સાથે દુકાનોમાં તપાસ હાથ ધરી અને તમામ પ્રકારની મીઠાઈઓ ફરસાણાનો નાશ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાનું પણ જોવા મળ્યું હતું. આમ બનાસકાંઠામાં વધુ 3 કેસ મળી આવ્યા છે કોરોના પોઝિટિવ. સમગ્ર દેશમાં 35-36 દિવસથી લોકડાઉનનો જે સ્થિતિ છે એ અનુસંધાને માનનીય શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠાથી એમના આદેશથી જે બી મીઠાઈ અને ફરસાણની દુકાનો છે આખા બનાસકાંઠા જિલ્લામાં, એમાં આજે 35 દિવસથી જે અંદર મીઠાઈ કે ફરસાણ જે પડેલું છે એ બિનઆરોગ્યપ્રદ હોય તો એનો ડિસ્ટ્રોય કરવાનો કલેક્ટર સાહેબે આદેશ કરેલો છે. જે અન્વયે અમે આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં કામગીરી ચાલુ છે ડિસ્ટ્રોય કરવાની. એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની આખી ટીમ સામેલ છે અને અમારા ફૂડ સેફ્ટી ઓફિસરથી સામેલ છે.